આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસ રોહિત. મારા ઘરે ગણેશ. વડોદરા શહેર સહિત સમગ્ર ભારતમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હોય ત્યારે વડોદરા શહેરના હન્ની વિસ્તારમાં એક પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી શ્રીજીની સ્થાપના ઘરે કરવામાં આવતી હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ખાસ કરીને વાત કરીએ તો દર વર્ષે અલગ અલગ થીમ જેવી કે લેહ લદ્દાખ, હોટ એન્ડ બલૂન, ઓલિમ્પિક, ગોવાનો બ્રિજ તેમજ કોરોના જેવી થીમ બનાવીને ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને આ વખતે ગોલ્ફના થીમ પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવેલ છે. ખાસ કરીને વાત કરીએ તો આ ગોલ્ફ થીમને જ્યારે નિહાળવામાં આવે છે ત્યારે જ્યારે લાગે છે કે ખરેખર આપણે ગોલ્ફના મેદાનમાં ઊભા હોય અને શહેરીજનો ગોલ રમતા હોય તેમ રિયાલિટી મહેસૂસ કરાવે છે. આ થીમ બનાવવા માટી, પેપર કટિંગ, વુડન તેમજ કાપડ અને સ્ટીકરનો ઉપયોગ કરી ગોલ્ફનું ગ્રાઉન્ડ બનાવીને ગણેશજીને બિરાજમાન કરાયા છે. સો મારું નામ છે અજિંક્ય નિખિલ હરપલે અને આ વર્ષની અમારી ગણપતિની જે થીમ છે એ ગોલ્ફ ક્લબ છે, એટલે ગોલ્ફનું એક ગ્રાઉન્ડ બનાવ્યું છે અમે અને એનામાં શ્રીજીને વિરાજમાન કર્યા છે. ખાસ કરીને શું શું ઉપયોગ કરવામાં આવ્યું છે આ ગોલ્ફ ક્લબ બનાવવાનો? સ્પેશિયલી આનામાં માટીનો એટલે જે ઇકો ફ્રેન્ડલી યુઝ છે, વધારે માટી છે, પેપર છે, કટઆઉટ્સ પણ જે પેપરથી હોય છે એનાથી છે અને જે ગ્રાસ બનાવ્યું છે એ પણ અમે એક વુડન સ્ક્રેપ આવે છે એનાથી બનાવ્યું છે અને કલર અને એનો યુઝ કર્યો છે. દર વર્ષે કઈ કઈ થીમ તમે પહેલા બનાવી ચૂક્યા છો? દર વર્ષે અમારું યુનિક રીતિથી અમે શ્રીજીનું આગમન કરીએ છીએ અને લાસ્ટ યર અમારું હતું હોટ એર બલૂન અમે બનાવ્યું હતું જેનામાં અમે શ્રીજીને વિરાજમાન કર્યા હતા. એના લાસ્ટ યર અમે લેહ લદ્દાખ બનાવ્યું હતું. સો અલગ અલગ થીમ પર અમારું કોન્સેપ્ટ હોય છે અને અમે આવતા એટલે આવનારા ફ્યુચરમાં પણ આવા જ રીતે શ્રીજીને વિરાજમાન કરવાના છે. આજે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, કેટલી ખુશી છે અને શું મેસેજ આપશો? ખુશી તો બહુ જ છે કે વિઘ્નહર્તા આવી ગયા છે અને વિઘ્નહર્તા આવે એટલે વિઘ્ન દૂર થવાના ચાલુ થઈ જ જાય છે અને આના જ સંદર્ભમાં કહેવા માંગીશ કે જેવા હવે દેશમાં જે ગરીબી છે, મહેંગાઈ છે અને જે પણ બધું સોશિયલ ઇશ્યુઝ છે એના પર વિઘ્નહર્તા એમનું આશીર્વાદ બનાવે અને બધાને સારી રીતે પ્રગતિ આપે અને લાઈફમાં બહુ સારું કરે લોકો. મારું નામ માલવિકા નિખિલ હરપલે છે અને અમે લોકો હરણી વિસ્તારમાં રહીએ છીએ અને આ વખતે અમે લોકોએ ગોલ્ફ ક્લબનું નિર્માણ કર્યું છે. આ વખતે ઘરમાં ગણપતિને ગોલ્ફ ક્લબના થીમ પર બેસાડ્યા છે. દર વખતે અમે બહુ અલગ અલગ વસ્તુઓ કરતા હોઈએ છીએ અને ડેકોરેટિવ એવું તો અમે 20 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ પણ ડેકોરેશન થીમ વાઇઝ કરવું એ અમે 10 વર્ષથી ચાલુ કર્યું છે અને બહુ સારી રીતે અને નીટ, ક્લીન, ઇકો ફ્રેન્ડલી કરીએ છીએ બધું ડેકોરેશન અને એટ્રેક્ટિવ લાગે. કોઈ વખત થીમ સોશિયલ ઇશ્યુઝ પર પણ હોય છે જેમ કે લેહ લદ્દાખ છે, પછી અમે લોકોએ ઓલિમ્પિક્સ પણ બનાવ્યું હતું 2020 ઓલિમ્પિક્સ જ્યારે આપણે ગોલ્ડ અને સિલ્વર બહુ મેડલ જીત્યા હતા અને એના પછી કોઈક થીમ એવા હોય જે ફ્રેન્ડલી હોય કે લોકોને ગમે, લોકો પસંદ કરે એવા થીમ પર અમે બનાવીએ છીએ. બહુ ખુશી છે. દર વર્ષે એક્સાઇટમેન્ટ તો સેમ જ લેવલ પર હોય છે કેમ કે અમે બનાવીએ છીએ પોતાના મદદથી, એટલે એકબીજાની સહકારથી ઘરમાં બનાવીએ છીએ બધું, તો હેલ્પ થાય છે, એકબીજાની એકતા વધે છે ફેમિલીમાં, ડેકોરેશનમાં બધાનું જ આઈડિયા હોય છે તો બહુ સારું લાગે છે અને વ્યવસ્થિત રીતે બધું અમે સ્થાપના કરીએ છીએ તો અમને બહુ બહુ જ ખુશી છે.